કેમ છો વહાના વિદ્યાર્થી મિત્રો જેના બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ તરફથી હોમ લર્નિંગ ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે ધોરણ વિષય ગણિત આપણો વિષયાંક છે પ્રકરણ ચૌદ કે જેનું નામ છે સ્માર્ટ ચાર્ટ જુઓ બાળ મિત્રો અગાઉની વિડીયોમાં આપણે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર એકસો અને એકસો પર આપેલ માહિતી આધારિત કોષ્ટક પૂર્ણ કર્યું અને પ્રશ્નોના જવાબો લખ્યા હવે આજે આપણે આગળ જોઈશું પાઠ્યપુસ્તકમાં પેજ નંબર એકસો તેસઠ એકસો અહીં ધ્યાનથી જુઓ કયો કાર્યક્રમ ટીવી અથવા રેડિયોમાં જુદા જુદા પ્રકારના ઘણા કાર્યક્રમ જેમ કે કાર્ટૂન સમાચાર રમત સંગીત મનોરંજન શ્રેણી આવે છે તમે ટીવીમાં જુઓ પણ છો અને રેડિયોમાં સાંભળો પણ છો આ કાર્યક્રમો કે જેમના નામ છે કાર્ટૂન સમાચાર રમત સંગીત મનોરંજન જુહીના પિતા સિરિયલ જોવાનું પસંદ કરે છે તેની માતાને રમત ગમત પસંદ છે જુહીને સમાચારનો કાર્યક્રમ ગમે છે તમારા ઘરમાં પણ તમે ટીવીમાં કાર્યક્રમ જોતા હશો બરાબર ને તમને તો કાર્ટૂન પસંદ હશે કોઈકને સંગીત પસંદ હશે તો કોઈકને સમાચાર ગમતું હશે તો કોઈને રમત ગમત પસંદ હશે તો કોઈને સિરિયલ પસંદ હશે બરાબર ને હવે અહીં ધ્યાન આપો તમારા કુટુંબના સભ્યોનો મનપસંદ એક કાર્યક્રમ અને એક કે જે તેમને ના પસંદ હોય તેનું નામ પૂછો અને તેનું કોષ્ટક બનાવો જુઓ બાળ મિત્રો અહીં આપેલ કોષ્ટકમાં ઉપર આપેલ સૂચના ધ્યાનથી જુઓ કુટુંબના સભ્યો પસંદગીનો કાર્યક્રમ નાપસંદ કાર્યક્રમ કુટુંબના સભ્યોમાં તમારા કુટુંબના સભ્યો લખો માતા પિતા મોટો ભાઈ નાની બહેન દાદા દાદી કાકા પસંદગીનો કાર્યક્રમ તો જુઓ અહીં ધ્યાન આપો માતા માતાને કયો કાર્યક્રમ પસંદ હશે સિરિયલ અને કયો કાર્યક્રમ ના પસંદ હશે ના પસંદ એટલે કે ગમતું નથી સમાચાર પિતા પિતાને સમાચાર પસંદ છે તો સિરિયલ ના પસંદ મોટો ભાઈ ફિલ્મો પસંદ છે સમાચાર ના પસંદ નાની બહેન કાર્ટૂન પસંદ છે નાપસંદમાં સમાચાર દાદા ધાર્મિક એટલે કે ધાર્મિક કાર્યક્રમ દાદાને પસંદ છે અને ફિલ્મો ના પસંદ છે દાદીને પણ ધાર્મિક કાર્યક્રમ પસંદ છે અને ફિલ્મો ના પસંદ છે કાકાને રમતગમત પસંદ છે તો ના પસંદમાં સિરિયલ સિરિયલ ના પસંદ હશે બરાબર ને એવી જ રીતે તમારે પણ તમારા ઘરમાં જે સભ સભ્યો છે એ સભ્યોને પૂછીને એમના પસંદગીનો કાર્યક્રમ લખવાનું રહેશે અને ના પસંદ કાર્યક્રમ પણ લખવાનું રહેશે હવે આ કોષ્ટક આધારિત પ્રશ્નોના જવાબ આપણે જોઈએ કયા પ્રકારનો કાર્યક્રમ જે મોટા ભાગના કુટુંબના સભ્યોને પસંદ છે અને બીજો સવાલ છે કયા પ્રકારનો કાર્યક્રમ જે મોટા ભાગના કુટુંબના સભ્યોને ના પસંદ છે તો અહીં જુઓ મોટા ભાગના સભ્યોને પસંદ હોય તેવો કાર્યક્રમ જુઓ અને મોટા ભાગના સભ્યોને ના પસંદ છે તેવા કાર્યક્રમ જુઓ પસંદગીના કાર્યક્રમમાં ધાર્મિક ધાર્મિક કાર્યક્રમ બે જણને પસંદ છે બરાબર ને એટલે મોટા મોટા ભાગની પસંદગીનો કાર્યક્રમ ધાર્મિક અને ના પસંદમાં સમાચાર અહીં એક વખત બે વખત ત્રણ વખત આવે છે એટલે મોટાભાગનો પસંદગીનો કાર્યક્રમ ધાર્મિક અને ના પસંદ કાર્યક્રમ સમાચાર તમને તમારા પ્રશ્નોના જવાબ મળી ગયા તો યાદ રાખજો કયા પ્રકારનો કાર્યક્રમ જે મોટાભાગના કુટુંબના સભ્યોને પસંદ છે તો અહીં આવશે ધાર્મિક કાર્યક્રમ અને કયા પ્રકારનો કાર્યક્રમ જે મોટાભાગના કુટુંબના સભ્યોને ના પસંદ છે એમાં લખો સમાચાર હવે આપણે આગળ જોઈએ હવે ફરીથી તમને અહીં એક બીજો કોષ્ટક બીજું કોષ્ટક આપવામાં આવેલ છે નંબર બે વીસ મિત્રોને પૂછીને તેમને પસંદ અને નાપસંદ કાર્યક્રમ શોધો અને કોષ્ટકમાં લખો હવે તમારે શું કરવાનું છે તમારા વીસ મિત્રોને પૂછીને તેમને પસંદ અને નાપસંદ કાર્યક્રમ શોધવાનું છે અને કોષ્ટકમાં લખવાનું છે અહીં જુઓ કાર્યક્રમના પ્રકાર કેટલા બાળકોને તે પસંદ છે અને કેટલા બાળકોને તે નાપસંદ છે હવે તમારા વીસ મિત્રો એમાં સમાચાર તો કેટલાક મિત્રો એવા હશે કે જેમને સમાચાર પસંદ હશે અને કેટલાક મિત્રો એવા પણ હશે કે જેમને સમાચાર ના પસંદ હશે તો પસંદમાં આવશે ચાર બાળકો અને ના પસંદમાં આવશે સોળ બાળકો હવે સોળ અને ચારનો સરવાળો કરો વીસ થાય છે સરસ તો આ વીસ મિત્રો થઈ ગયા ને એમાં ચાર મિત્રોને સમાચાર પસંદ છે સોળ મિત્રોને સમાચાર ના પસંદ છે ત્યાર પછી આવે છે સિરિયલ હવે સિરિયલમાં આઠ બાળકોને સિરિયલ પસંદ છે પણ બાર બાળકોને સિરિયલ ના પસંદ છે એટલે કે પસંદ નથી હવે આવે છે કાર્ટૂન કાર્ટૂનમાં સત્તર બાળકોને કાર્ટૂન પસંદ છે અને ત્રણ બાળકોને ના પસંદ છે એવી જ રીતે કાર્ટૂનની નીચે આવે છે કોમેડી શો કોમેડી શો જોવામાં ચૌદ બાળકોને કોમેડી શોનો કાર્યક્રમ પસંદ છે જ્યારે છ બાળકોને ના પસંદ છે અને છેલ્લે આવે છે રમતગમત રમતગમતમાં તેર બાળકોને રમતગમત કાર્યક્રમ પસંદ છે જ્યારે સાત બાળકોને ના પસંદ છે હવે આ કોષ્ટક આધારિત પણ આપણે કેટલાક પ્રશ્નોના ઉત્તર જોઈ લઈએ નંબર એક મોટા ભાગના બાળકોને કયા પ્રકારનો કાર્યક્રમ પસંદ છે તો જુઓ બાળકો તમે અહીં જોઈ શકો છો કે મોટા ભાગના બાળકોને કાર્યક્રમ પસંદ છે તમે જોઈ શકો છો કે પસંદમાં કયા કાર્યક્રમ પાસે સંખ્યા વધારે છે કાર્ટૂનમાં જુઓ કાર્ટૂનમાં સત્તર બાળકો તો જુઓ કાર્ટૂન સૌથી વધુ બાળકોને પસંદ છે કેટલા બાળકો બાળકો છે હવે બીજો સવાલ કયો કાર્યક્રમ સૌથી ઓછા બાળકોને ના પસંદ છે કાર્ટૂન સૌથી વધુ બાળકોને પસંદ છે અહી સવાલ છે સૌથી ઓછા બાળકોને ના પસંદ છે કયો કાર્યક્રમ એમાં પણ આવશે કાર્ટૂન ઓછા બાળકોને ના પસંદ છે એટલે કે વધુ બાળકોને પસંદ છે ઓછા બાળકોને ના પસંદ છે કાર્ટૂનનો કાર્યક્રમ હવે આગળનો સવાલ નંબર ત્રણ કેટલા બાળકોને રમતનો કાર્યક્રમ પસંદ છે અહીં છે તેર બાળકોને રમતનો કાર્યક્રમ પસંદ છે તમે અહીં જોઈ શકો છો રમત ગમતનો કાર્યક્રમ તેર બાળકોને પસંદ છે અને સાત બાળકોને ના પસંદ છે સમજ પડે છે પસંદના ખાનામાં તેર તો અહીં જવાબ લખો તેર બાળકોને રમતનો કાર્યક્રમ પસંદ છે હવે જુઓ શું એવો કોઈ કાર્યક્રમ છે જે કોઈને પણ પસંદ નથી હા કે ના જુઓ બાળ મિત્રો તમે કોઈ કાર્યક્રમ પાસે સંખ્યામાં શૂન્ય લખ્યું જોયું છે તમને કશે શૂન્ય લખેલું દેખાય છે ના કેમ કે અહીં પસંદમાં પણ સંખ્યા દેખાય છે ના પસંદમાં પણ સંખ્યા દેખાય છે તો આપણો સવાલ શું છે શું એવો કોઈ કાર્યક્રમ છે કે જે કોઈને પણ પસંદ નથી હા કે નામાં જવાબ આવો લખો તો જવાબ આવશે ના એવો તો કોઈ કાર્યક્રમ નથી કે જે કોઈને પણ પસંદ નથી બધાની પસંદગીની ના પસંદ ના પસંદગીની સંખ્યા લખેલી જ છે પણ એવો કોઈ કાર્યક્રમ નથી કે જેમાં કોઈને પણ પસંદ નથી તો અહીં તમારો આ પ્રશ્ન પૂર્ણ થાય છે તમારે તમારી ગણિતની નોટમાં આ પ્રશ્નના જવાબ લખવાના રહેશે જો તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો પાઠ્યપુસ્તકમાં જવાબ લખજો અને પાઠ્યપુસ્તક ન હોય તો ગણિતની નોટમાં લખવાનું રહેશે થેન્ક યુ